हेलो विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप अने वासुदेव विद्यालय ने YouTube चैनल मा हूं तृप्तिबेन वरंगिया आपनु स्वागत करू छु। આજે આપણે જોવાનું છે બારાક્ષરી, કારણ કે બારાક્ષરી શીખીશું તો જ શબ્દ આવશે। આપણે સ્વાની અંદર થોડાક પેજ કર્યા, ત્રીજા ધોરણમાં પણ આપણે પેજ કર્યા, સંખ્યાઓ શીખી, બીજા ધોરણમાં પણ કર્યા, પણ હવે આપણે નોટબુકની અંદર બારાક્ષરી શીખીશું જેથી કરીને આપણે શબ્દોનું વાંચન કરી શકીએ અને શબ્દો આપણને વાંચતા આવડે। ભણવા માટે ખૂબ જરૂરી છે લખતા અને વાંચતા આવડવું। અત્યારે તમારી પાસે સમય છે તો એનો ઉપયોગ કરો અને સાદા શબ્દથી શરૂઆત કરી અઘરા શબ્દ જોડિયા શબ્દ સુધી વાંચતા શીખો। તો ચાલો આજે આપણે બારાક્ષરી શીખીએ। ક થી જ સુધીની બારાક્ષરી શીખીશું। ચાલો પહેલો અક્ષર ક, હિન્દીનો માધ્યમ માત્રા ક, કા, કી, હવે જો બારાક્ષરી ને સેલી બનાવવા માટે શું શીખવું પડે, પેલા કાઈ છે નથી, અહીંયા લીટો, અહીંયા આરસ્વાય, અહીંયા દીર્ઘાય, આ રસ્વાવાળો, આ દીર્ઘાવાળો, એક માત્ર, બે માત્ર, કાનો માત્ર એટલે ઉપર પણ અને બાજુમાં પણ, કના બે માત્ર, માથે બે માત્ર અને લીટો, માથે બિંદુ અને આગળ બે બિંદુ, પહેલી લાઈન સરસ રીતે શીખવાની છે। આખી બારાક્ષરી એક સરખી આવશે, ફક્ત ખાલી અક્ષરો જ બદલશે। તો ચાલો હવે શીખીએ આપણે હિન્દીનો ખ, ખ, ખા, ખી, ખી, ખુ, ખુ, ખી, ખઈ, ખો, ખઉ, ખમ, ખા, આ થઈ ખની લાઈન। હવે તમને બે લાઈન બોલ્યા એટલે હવે ત્રીજી લાઈન બોલતા આવડતી જ હોય। ચાલો જી તમે તમારી જાતે પ્રયત્ન કરો જી અને ગની લાઈન બોલો, બરાબર બોલતા જાઓ અને લખતા જાઓ। ગ, બાજુમાં લીટો, રસ્વાય, દીર્ઘાય, રસ્વાવાળું, દીર્ઘાવાળું, એક માત્ર, બે માત્ર, કાનો માત્ર, કનાબે માત્ર, માથે બિંદુ, આગળ બે બિંદા, જેમ ગુજરાતીની બારાક્ષરી બોલી છીએ એવી જ રીતના હિન્દીની બારાક્ષરી બોલવાની થાય, એટલે જરા પણ અચકાવાનું નહીં, સરસ રીતે લખતું જવાનું અને બોલતું જવાનું, એક વારમાં ન આવડી જાય, વારંવાર લખતા રહેવાનું અને બોલતા રહેવાનું જેથી કરીને બારાક્ષરી આવડી જાય। પછી આપણે શબ્દ શીખીશું, સ્વા બોલીશું। હવે ક, ખ, ગ, ઘ, હવે શું આવે, ચ, ચા, ચી, ચી, ચુ, ચુ, ચે, ચઈ, કાનો માત્ર કરો, કનાબે માત્ર કરો, માથે
શબ્દ શીખવા સેલા પડે. અસ્તુ.